गुड मॉर्निंग विद्यार्थी मित्रों, અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્ન 6 સુધી જોયું હતું, એમાં આપણે નવી એક મેથડ છે એ શીખી હતી, રેખિક જોડના ખૂણો. તો હવે એના પછી આપણે બહિષ્કોણ વિશે છે એ વાત કરવાની છે. તો પહેલા આપણે ટોપિકનું નામ લખીએ, પછી આપણે ડિટેલમાં કરીએ. તો કે બહિષ્કોણ, બહિષ્કોણ એટલે શું કહેવાય એનું નામ જ ઉપરથી આપણે ભણી ગયા છીએ. બહિષ્કોણ એટલે કે બહારનો ભાગ. બહિષ્કોણ એટલે શું થાય, બહારનો ભાગ. કોઈ પણ આકૃતિ કે આકૃતિ આવી છે, અહીંયા એક આ ત્રિકોણ છે, એ ત્રિકોણમાંથી હું એક બિંદુને આગળ છે એ લંબાવું છું, એટલે કે સી માંથી મેં એને લંબાવ્યું. તો આ જે ખૂણો આપ્યું છે, આ જે અહીં નામ આપી દે ડી, તો આ જે ખૂણો એક્સ છે એનું માપ છે કોના જેટલું હોય, તો કે ખૂણો એ અને ખૂણો બી, બી જેટલું એનું માપ છે એ હોય છે. એટલે શું હોય, તો કે ખૂણો એ સી ડી બરાબર ખૂણો એ વત્તા ખૂણો બી. તો આને શું કહેવાશે, બહિષ્કોણ. કારણ કે એ ત્રિકોણનો ક્યાંનો ભાગ છે, તો કે બહારનો ભાગ છે. આ એક્સ છે એ ત્રિકોણની બહારનો ભાગ છે, એટલે કે આ બહિષ્કોણનું માપ છે એ તે ખૂણા સિવાયના બાકીના બે ખૂણાઓ એટલે કે એ અને બી, તો એ એના જેટલું એનું માપ છે એ હોય છે. આ જે બને છે એને આપણે બહિષ્કોણ છે એ કહીએ છીએ. ડિટેલમાં તમારે આગળ આવશે, પણ ટૂંકમાં એટલે યાદ રાખો કે બહારનો જે ભાગ હોય છે એ તે બિંદુ સિવાયના બાકીના બે ખૂણાઓનો સરવાળો જેટલો હોય છે. એટલે કે આ જેનું માપ છે એ આ બે ખૂણાના સરવાળા જેટલું હોય. જો અહીંયા 90 હશે તો આ બંને કેવા હશે, તો કે 45-45, કે આ બંને ખૂણાઓના માપ આ ખૂણા જેટલું હોય છે. એટલે SED બરાબર શું આપણે લખ્યું છે, x, તો ખૂણો a વત્તા ખૂણો b, તો x બરાબર એટલે કે x નું માપ છે ખૂણો a અને b ના સરવાળા જેટલું હોય છે. તો હવે આપણે એના પછી પ્રશ્ન 7 છે, તો એ બહિષ્કોણ વિશેનો જ છે, કે એના આધારે આપણે દાખલાઓ છે એ જોવાની છે. તો એની દાખલાઓ છે એ આપણે જોઈએ. તો પ્રશ્ન 7માં પહેલો આપ્યો છે એ, તો એમાં આપણે x + y + z ની કિંમત છે એ શોધવાની છે. તો અહીંયા તમે જુઓ કે આ x પાસે t બને છે, જો આ t બને છે, તો t એટલે શું કહેવાય, આપણે ગઈકાલે તે શીખ્યા હતા કે જ્યાં પણ t બનશે ત્યાં શું કહેવાય, તો કે રેખિક જોડના ખૂણા. અને રેખિક જોડના ખૂણાઓ છે એ કેટલા અંશનો ખૂણો બનાવે, તો કે 180. તો આપણે અહીંયા એમ લખી શકીએ કે x વત્તા 90 અંશ બરાબર 180. કેમ, તો કે રેખિક જોડના ખૂણા બરોબર. તેના પછી આપણને x છે એ મળી જશે, તો x મારે શોધવું હોય તો 180 માઇનસ 90 અંશ, એટલે x બરાબર શું આવશે, 90 અંશ. તો આપણને આ x ની કિંમત મળી ગઈ 90 બરોબર. હવે તમે અહીંયા જો y છે એ આ ત્રિકોણનો બહારનો ભાગ છે, આ ત્રિકોણનો બહારનો ભાગ છે, તો અહીંયા કયો બનશે, તો કે બહિષ્કોણ, અથવા તો એવું પણ કહી શકું અંતઃસંમુખ કોણ. કારણ કે અંતઃસંમુખ કોણનો જો આપણે y શોધવો હોય તો આ બે ખૂણાઓનો શું કરવો પડે, તો કે સરવાળો. તો y બરાબર 30 અંશ વત્તા 90 અંશ. કેમ, તો કે અંતઃસંમુખ કોણ, અથવા તે એવું પણ કહી શકે ત્રિકોણનો બહિષ્કોણનો ભાગ, કે આ જે બહારનો ભાગ છે તો એ ખૂણા સિવાયના બાકીના બે ખૂણાઓનો સરવાળો. હવે મારે આ ભાગ શોધવો હોય તો બાકી કયા ખૂણા વધ્યા, તો કે 90 અને 30. તો y ની કિંમત શું આવશે, તો કે 120. ક્લિયર આટલું. ચલો હવે આપણને આ 120 છે એ મળી ગયું. તો હવે એના પછી જો હવે મારે આ ખૂણો શોધવો હોય તો આ ખૂણા સિવાયની આ બાજુ, તો મારે આ અંતરનો ભાગ મને આપ્યો નથી, એટલે માટે અહીંયા અંતઃસંમુખ કોણ બનશે, ને આ જે મળ્યું છે એ ત્રિકોણની બહારનો ભાગ મળ્યો છે. એવી જ રીતે આ x છે, તો મારે આ ખૂણો શોધવો હોય તો મને આ બે ખૂણા મળવા જોઈએ, જેમાં મને આ ખૂણો પણ આપ્યો નથી, એટલે ત્યાં આપણે આ અંતઃસંમુખ કોણનો નિયમ છે એ વાપરી શકીએ નહીં. એટલે કમ્પલસરી હવે તમે અહીંયા બીજી રીતે આપણે
અન્યા કેવો ટી બને છે તો કે ઊંધો ટી બને છે ટી જતો હોય કે ઊંધો હોય આપણે યાદ રાખવું હોય તો ટી જ્યારે પણ બને છે તો ઈ શું બને તો કે રેખીય છોડના ખૂણાઓ તો એમાં પણ મળશે કે z બરાબર સોરી z વત્તા 30 બરાબર 180 અંશ કેમ તો કે રેખીય જોડના ખૂણા રેખીય જોડના ખૂણા એટલે શું થશે z બરાબર 180 ડિગ્રી માઈનસ 30 ડિગ્રી 180 માંથી 30 થશે એટલે આવશે 150 તો આમ જો તો x y z ત્રણેયની કિંમત મળી ગઈ આપણે તો સરવાળો કરવાનો છે તો x plus y plus z એટલે x ની કિંમત શું મળી હતી આપણને 90 y ની કિંમત 120 અંશ વત્તા 150 તો 90 વત્તા 120 વત્તા 150 0 વત્તા 0 વત્તા 0 એટલે 0 9 10 11 11 માં 5 નાખો એટલે 16 વધી 1 એક વત્તા એક વત્તા એક એટલે 3 એટલે જવાબ શું આવ્યો 360 બરોબર ક્લિયર થયું શું કર્યું એમાં ફરી એક વખત તો કે અહીંયા x મારે શોધવો હોય તો મારે અહીંયા કમ્પલસરી શું વાપરવું પડે તો કે રેખીય જોડના ખૂણા છે ત્યાં આપણે અંતર સમૂહ કોણ વાપરી શકીએ ને એટલે જો t બને છે આકૃતિ અહીંયા દોરેલી છે તો t એટલે કે આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે 180 એટલે કે x વત્તા 90 બરાબર 180 મારે x શોધવું છે તો 90 ક્યાં લઈ જવા પડશે જમણી બાજુ એટલે એ માઇનસ થઈ જશે 180 માઇનસ 90 એટલે 90 એટલે x ની કિંમત મળી ગઈ હવે y શોધવાનો છે તો y નો આપણે આ ત્રિકોણનો બહારનો ભાગ છો તો બહાર આ મૂલ્ય મારે શોધવું હોય તો આ બંને ખૂણાઓનો શું કરવો પડશે તો કે સરવાળો એટલે કે y બરાબર 30 વત્તા 90 એટલે કે 30 વત્તા 90 120 એવી રીતે z પાસે પણ t બને છે રેખીય જોડના ખૂણાઓ આ કૌંસમાં લખવું ફરજિયાત છે એના માર્ક્સ હોય છે તો z બરાબર z વત્તા 30 બરાબર 180 30 ને ફરી પાછો જમણી બાજુ લઈ જાઓ એટલે 180 માઈનસ 30 એટલે 150 એમ આપણને x y z ની કિંમત છે એ મળી ગઈ તો x plus y plus z બરાબર આપણને પ્લસ માં કીધું છે જે શોધવાનું કીધું એ રીતે કરવાનું જો માઈનસ કીધું છે તો બધા વચ્ચે બાદબાકી કરી અહીંયા પ્લસ માં કીધું છે એટલે આપણે પ્લસ માં કરશું એટલે કે 90 વત્તા 120 વત્તા 150 એટલે આવશે 360 ક્લિયર આટલું તો હવે એના પછી બીજો દાખલો જે આવો જ છે એ આપણે કરીએ એના પછી b આપ્યો છે તો એમાં ચાર શોધવાના છે x y z અને w ચલો અહીંયા આપણને કોઈ આપેલું નથી કોઈ માપ આપેલું નથી કોઈ ખૂણાનું માપ નથી આપેલું પણ અંદરના ચાર ખૂણાઓ છે આપેલું છે 120 80 અને 60 તો ધારો કે આ ખૂણાનું માપ a છે બરોબર ધારો કે આ ખૂણાનું માપ કેટલું છે a તો અહીંયા કેટલા ખૂણા બની ગયા 1 2 3 અને 4 તો 4 હોય તો શું બને ચતુષ્કોણ તો ચતુષ્કોણ માપનો સરવાળો ચતુષ્કોણના માપનો સરવાળો કેટલો અંશ થાય છે તો કે 360 અંશ તો ચતુષ્કોણ એટલે શું થશે a વત્તા 60 વત્તા 80 વત્તા 120 આપેલા બધા જ ખૂણાઓના માપનો સરવાળો એટલે કેટલું થયું તો આપણે a શોધવું હોય તો બધાનો શું કરવો પડશે સરવાળો એટલે કે 120 વત્તા 80 200 200 વત્તા 60 એટલે 260 બરાબર 360 એ શોધવાનો છે તો 360 માઇનસ 260 જવાબ કેટલો આવ્યો અહીંયા a બરાબર 100 કેટલું આવ્યું a બરાબર 100 તો આવો તમારે કોઈ જવાબ છે એ આવ્યો હશે તો હવે એના પછી આપણને a મળી ગયું આપણે તો બાકીનું શોધવાનું છે તો બાકીનું શોધવા માટે આપણે અહીંયા જો રેખીક જોડના ખૂણાઓ છે એ બને છે
તો રેખીક જોડના ખૂણાઓ લઈને માપનો ખૂણાનો સરવાળો કેટલો થશે? તો કે 180, જે આપણને ખબર જ છે. રેખીક જોડના માપનો બે ખૂણાઓનો સરવાળો કેટલો થશે? તો કે 180 અંશ. અહીંયા આપણને એની વેલ્યુ છે એ મળી. કેટલી મળી? તો કે 100. તો હવે તમે અહીંયા જુઓ કે ઝેડ પાસે રેખીક જોડના ખૂણાઓ બને છે, ઊંધો ટી બને છે. એવી રીતે આની પાસે વાય પાસે પણ ઊંધો ટી બને છે. એક્સ પાસે ચતુર ઊંધો ટી બને છે ત્યાં પણ. ડબલ્યુ પાસે પણ જુઓ ઊંધો ટી બને છે. ચલો અહીંયા ઊંધો ટી, અહીંયા પણ ઊંધો ટી, અહીંયા પણ ઊંધો ટી. ડબલ્યુ પાસે ચતુર ટી શોધીએ. તો પહેલા તો આપણે એક્સ ની કિંમત છે એ શોધી લઈએ. તો શું કરશો ત્યાં? તો કે એક્સ વત્તા 120 બરાબર 180. કેમ? તો કે રેખીક જોડના ખૂણા, રેખીક જોડના ખૂણા એક્સ શોધવાનું છે. તો 180 - 120 એટલે કેટલું આવ્યું? તો કે એક્સ બરાબર 60 અંશ. બરોબર, એટલે આ એક્સ નું માપ છે આપણને મળ્યું. એવી જ રીતે વાય માટે, તો વાય માં પણ ઊંધો ટી બને છે એટલે ત્યાં રેખીક જોડના ખૂણો. તો તેવી જ રીતે વાય વત્તા 80 બરાબર 180. તો વાય નું મૂલ્ય મારે શોધવું હોય તો 180 - 80, તો વાય નું મૂલ્ય શું આવ્યું? તો કે 100. આ વાય નું મૂલ્ય. એવી રીતે ઝેડ માટે, તો તેમજ ઝેડ વત્તા કેટલા માં આપ્યા છે? 60 બરાબર 180. તો ઝેડ બરાબર 180 - 60 કેટલું આવશે બાદ કરો? તો કે 120 બરાબર. એક્સ વાય ઝેડ. હવે ડબલ્યુ, તો ડબલ્યુ માં જો એની કિંમત આપણને આ મળી ગઈ 100, એનું મૂલ્ય કેટલું મળી ગયું? 100. તો ડબલ્યુ નું પણ મળશે. તો તેવી જ રીતે ત્યાં પણ, તો કે ડબલ્યુ વત્તા 100 બરાબર 180. તો ડબલ્યુ બરાબર 180 - 100, તો જવાબ કેટલો આવ્યો ત્યાં? તો કે 80. આ બધામાં શું બનશે? તો કે રેખીક જોડના ખૂણાઓ લખવું પડશે. રેખીક જોડના ખૂણા એવી રીતે અહીંયા પણ, તો કે રેખીક જોડના ખૂણા બધે રેખીક જોડના ખૂણા જ બનશે. તો આપણે શું શોધવાનું કીધું છે? એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ. તો કરીએ આપણે એમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ કિંમત મૂકીએ. એક્સ ની કિંમત 60, વાય ની 100, ઝેડ ની 120 વત્તા ઝેડ ની સોરી ડબલ્યુ ની 80. તો 100 વત્તા 60 એટલે 160. 160 વત્તા 200, 160 વત્તા 120 એટલે 280. એમાં 80 ઉમેરશો તો 0, 8, 8, 16 વધીએ. જવાબ કેટલો આવ્યો? 360. ઓકે, તો આને પરથી ખ્યાલ આવે કે આપણે જો ચતુષ્કોણના માપનો સરવાળો 360, તો આમાં પણ 360 આવ્યો. એનો પહેલાનો જે બહિષ્કોણ માટેનો જે દાખલો હતો એમાં પણ આપણને જવાબ છે એ 360 મળ્યો હતો. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 છે એ પૂર્ણ થાય છે. આના આધારે હવે આપણે બાકીના જે દાખલાઓ છે એ કરવાના છે. એમાં આપણે સ્વાધ્યાય 3.2 માં પહેલો પ્રશ્ન જોશે. એમાં પણ આપણે બહિષ્કોણનો ઉપયોગ કરીએ આપણે શોધવાનું છે. તો કરીએ એ દાખલા પણ. એના પછી સ્વાધ્યાય 3.2 માં પહેલો પ્રશ્ન જોવાનો છે. તો અહીંયા આપણને બધા જ બહિષ્કોણના ખૂણાઓ છે એ આપેલા છે. તો આપણે બહિષ્કોણ વિશે શીખ્યા હતા. તો એક સ્ટેટમેન્ટ યાદ રાખો કે બહિષ્કોણના માપનો સરવાળો
કેટલો થાય છે તો કે 360 બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો એ લખશું આપણે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે તો કે 360 ડિગ્રી છે એ થાય છે તો અહીંયા તમે જો બહિષ્કોણ એટલે અહીંયા જો ત્રણ શિરોબિંદુઓ હોય તો જો ત્રણ શિરોબિંદુ હશે તો અહીંયા બહિષ્કોણ કેટલા હશે ત્રણ કેટલા હશે ત્રણ જો નવ બહિષ્કોણ હશે તો એના નવ શિરોબિંદુ હશે આઠ શિરોબિંદુ હશે તો એ બહિષ્કોણના ખૂણાઓ કેટલા હશે તો કે આઠ અહીંયા શિરોબિંદુ ત્રણ આપેલા છે એટલે બહિષ્કોણ કેટલા થયા ત્રણ તો લખી શકીએ કે બહિષ્કોણના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે તો કે 360 તો અહીંયા કયા કયા આપ્યા છે તો કે x વત્તા 120 વત્તા 125 બરાબર 360 તો x વત્તા અહીંયા કેટલા થશે તો કે 245 બરાબર 360 245 ને જમણી બાજુ લઈ જઈએ તો એ માઈનસ થશે 360 માઈનસ 245 તો 245 360 માંથી 245 થશે એટલે કેટલા આવશે 360 માઇનસ 245 10 ઘટી જશે એટલે 5 5 1 1 એટલે x બરાબર કેટલું આવ્યું 115 બરોબર તો આ 125 આ 120 તો x નું મૂલ્ય આપણને 360 સરવાળો કરી નાખીએ એને બાદ કરી નાખીએ તો x ની કિંમત મળી ગઈ એની પછી એવા રીતે હવે જો અહીંયા કાટખૂણો આપ્યો છે તો કાટખૂણો એટલે શું થશે ત્યાં 90 અંશ શું થશે ત્યાં 90 અંશ જો આ 90 અંશ છે તો આ પણ કેટલો થવાનો 90 અંશ જ છે તો અહીંયા પણ બહિષ્કોણ છે તો બહિષ્કોણના માપનો સરવાળો બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 તો અહીંયા કેટલું આપ્યું છે 70 વત્તા 90 વત્તા 60 વત્તા 90 વત્તા x બરાબર 360 સરવાળો કરીએ તો 7 70 વત્તા 90 તો 160 160 વત્તા 60 160 વત્તા 60 વત્તા 90 0 છ ને છ બાર બાર માં નવ ના ભૂલે કે 13 14 15 16 17 18 19 20 21 21 વધી બે બે ને એક ત્રણ તો x વત્તા 310 બરાબર 360 x શોધવાનું છે એટલે 360 માઇનસ 310 જવાબ કેટલો આવ્યો તો કે 50 તો x ની કિંમત કેટલી મળી અહીંયા 50 એમ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો અંશ થશે તો કે 360 બહિષ્કોણ એટલે કે બહારની બાજુના ભાગ જો અહીંયા શિરોબિંદુ છે એ 5 આપેલા છે તો બહિષ્કોણના ખૂણા પણ કેટલા થશે 5 1 2 3 4 અને 5 એટલે કે જો બહિષ્કોણમાં 5 ખૂણા હશે તો એના શિરોબિંદુ 5 હશે 3 શિરોબિંદુ હશે તો એ 3 બહિષ્કોણ થશે ટૂંકમાં આને આપણે નિયમિત બહિષ્કોણ છે એ કહીએ છીએ નિયમિત બહિષ્કોણની આપણે વ્યાખ્યા શીખ્યા હતા કે જેના ખૂણાઓના માપ પણ સરખા હોય અથવા તો એની બાજુઓ પણ સરખી હોય તો એવાને આપણે નિયમિત બહિષ્કોણ છે એ કહીએ છીએ તો હવે એના પછીનો જે પ્રશ્ન બે છે તો એમાં પણ આપણે બહિષ્કોણનું માપ છે એ શોધવાનું છે તમને બાજુઓ આપેલી છે તો આપણે એના માપ છે એ શોધવાના છે એના પછી પ્રશ્ન બે કે નિયમિત બહુષ્કોણમાં બહિષ્કોણનો માપ શોધો આપણે પહેલા પણ વાત કરી હતી કે જો અહીંયા 9 બાજુ આપી છે તો એના શિરોબિંદુ પણ કેવા હશે 9 જ છે તો આપણે લખીએ તો કે અહીં બહિષ્કોણનો માપ અહીં બહિષ્કોણનો 9 બાજુ હોય છે
बाजू वाला बहिष्कोण मां कोणनी संख्या नौज थाय એટલે કે અહીંયા n બરાબર શું આવશે તો કે 9 જો બહિષ્કોણમાં 9 બાજુઓ છે તો બહિષ્કોણના જે ખૂણાઓ છે એની સંખ્યા પણ કેટલી થશે 9 જ છે કેમ તો કૌંસમાં લખવાનું કે દરેક બહિષ્કોણનું માં દરેક બહિષ્કોણનું માપ કેવું હોય છે તો કે સરખું હોય છે અને સરખું કેમ હોય છે તો કે આપણે પ્રથમમાં જ કીધેલું છે કે તેઓ નિયમિત બહિષ્કોણ છે નિયમિત એટલે કે એની ખૂણાઓ એની બાજુઓ કેવી હોય સદ તો એક આનું સૂત્ર છે બહિષ્કોણનું શોધવા માટેનું સૂત્ર બહિષ્કોણનું માપ બરાબર 360 છેદમાં a એક આ સૂત્ર છે યાદ રાખવાનું છે કે બહિષ્કોણનું માપ આપણે શોધવું હોય તો 360 માઇનસ a તો 360 અહીંયા n એટલે શું આવશે તો કે 9 બાજુઓ છે એટલે 9 ચોક 36 એટલે કે 40 તો બહિષ્કોણના માપ છે કેટલું આવશે બહિષ્કોણનું માપ બરાબર 40 બરોબર હવે એના પછી 15 બાજુઓ આપેલી છે એટલે કે અહીંયા બહિષ્કોણનું માપ બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે તો કે બહિષ્કોણની બાજુઓ 15 બાજુઓ છે ને 15 બાજુ છે એટલે બહિષ્કોણની સંખ્યા પણ કેટલી થશે બહિષ્કોણની સંખ્યા બરાબર 15 ડાયરેક્ટ લખીએ કે બહિષ્કોણનું માપ શું હતું 360 માઇનસ n અહીંયા n એટલે 15 છે તો 360 ભાગ્યા 15 તો 15 દુ 30 15 દુ 45 એટલે 2 વડે ભાગ થશે 15 દુ 30 0 6 ઉપર ઉતરે 0 15 ચોક 60 તો અહીંયા કેટલો જવાબ આવશે કે 24 તો બહિષ્કોણનું માપ કેટલું થયું 24 ડિગ્રી બરોબર એટલે કે અહીંયા 15 બાજુઓ છે તો એના ખૂણાઓ પણ કેટલા હોવાના 15 જ છે અને બધા જ ખૂણાઓના માપ કેટલા થયા 24 તો આવી જ રીતે હોમવર્કમાં પ્રશ્ન 3 છે ઈ આપણે કરવાનું છે એમાં તમને બહિષ્કોણનું માપ આપેલું છે તો આપણે ઈ સંખ્યા છે શોધવાની છે ત્રીજો પ્રશ્ન છે એ કરાવું છું ચોથો પ્રશ્ન છે એ તમારે તમારી જાતે હોમવર્કમાં કરવાનો છે પ્રશ્ન 3 કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય આપણે અહીંયા સૂત્ર હતું બહિષ્કોણનું માપ બરાબર બહિષ્કોણનું માપ બરાબર 360 ડિગ્રી માઇનસ n હવે આપણને અહીંયા માપ આપી દીધું છે 24 તો અહીંયા કિંમત મૂકે 360 માઇનસ સોરી છેદમાં n આપણે બાજુઓ શોધવી છે અત્યાર સુધી આપણને બાજુઓ આપતા હતા n આપતા હતા અને આપણે માપ શોધતા હતા હવે આપણને માપ આપેલું છે તો તેના ઉપરથી બાજુઓની સંખ્યા છે શોધવાની તો n બરાબર 360 છેદમાં 24 તો અહીંયા n બરાબર કેટલા આવશે ફરી એક વાર 360 24 નું 48 24 એકા 24 1 2 0 24 5 120 કેટલો જવાબ આવ્યો 15 આમ બહિષ્કોણના બહિષ્કોણને કુલ કેટલી બાજુ હશે તો કે 15 બાજુ હોય છે એના પછી આપણને બહિષ્કોણનું માપ આપ્યું છે એટલે કે બહારનો ભાગ આપ્યું છે અહીંયા અંતઃકોણ છે એટલે કે અંતરની બાજુનું માપ આપ્યું છે તો આપણે અંતઃકોણને
બધી જ બાજુનો માપનો સરવાળો કેટલો થતો હશે તો કે 180 તો આપણે શું કરવું પડશે તો કે 180 માઈનસ 165 તો એનો જવાબ છે કેટલો આવશે તો કે 15 એટલે કે એનું બહારનું જે માપક તો એ કેટલું મળી ગયું 15 એટલે બહિષ્કોણનું માપ બરાબર કેટલું મળ્યું 15 ડિગ્રી એટલે કે આપણે સૂત્રમાં કિંમત મૂકી હોય તો આમ બહિષ્કોણનું માપ બરાબર 360 છેદમાં n બહિષ્કોણનું માપ આપણને આપ્યું છે 15 360 છેદમાં n આપણે n શોધવાનું છે તો 360 ડિગ્રી છેદમાં 15 તો ભાગાકાર કરવાનો તો 360 માઈનસ 15 તો 15 દુને 30 60 15 60 તો કેટલી બાજુ આવી 24 આમ બહિષ્કોણમાં કુલ 24 બાજુ હોય છે બરોબર અહીંયા આપણને બહિષ્કોણનું માપ આપ્યું હતું એટલા માટે આપણે 180 માંથી બાદ કરતા નહોતા અહીંયા આપણને અંતઃકોણનું માપ આપેલું છે અહીં અંતઃકોણના દરેક ખૂણાનું માપ 165 છે એટલે આપણે 180 માંથી 65 બાદ કરીએ એટલે શું આવે તો કે 15 એટલે બહિષ્કોણનું માપ આપણને કેટલું મળી ગયું 15 તો સૂત્ર તો ખબર જ છે કે બહિષ્કોણનું માપ બરાબર 360 છેદમાં n કિંમત મૂકી ભાગાકાર કરતા આપણને બાજુઓ છે મળે અહીંયા સૂત્રો ખાસ યાદ રાખવાના છે કે આપણે બહિષ્કોણનું માપ શોધવા માટેનું આવ્યું વિકર્ણ શોધવા માટેનું આવ્યું બાજુઓ શોધવાની સંખ્યા બરોબર વિકર્ણો આપ્યો તેની બાજુઓ કેટલી હોય બાજુ આપ્યો તો વિકર્ણો કેટલા હોય તો આ બધા સૂત્રો છે એ યાદ રાખવાના છે તો હવે એના પછીનો આગળનો પ્રશ્ન છે એ કરીએ એના પછી પ્રશ્ન 5 કે અવનિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 ડિગ્રી હોય હવે બહિષ્કોણ જો આપણે શોધવું હોય તો એમાં પૂર્ણ સંખ્યા જે આવે છે કોઈ અપૂર્ણાંકમાં કેમ કંઈ આવતો નથી તો આપણે આ ચેક કરીએ કે જેનું માપ જો 22 ડિગ્રી હોય તો શું એવો કોઈ બહિષ્કોણ છે એ શક્ય છે તો આપણે એને લખીએ સૂત્ર શું હતું બહિષ્કોણનું માપ બરાબર 360 છેદમાં a 360 છેદમાં n આપણે n શોધવાનો છે તો 360 બહિષ્કોણનું માપ આપશે 22 છેદ ઉડાડીએ તો 18 દુ 36 11 દુ ને 22 હવે આના કોઈ છેદ ઉડતા નથી એટલે 180 ના છેદમાં 11 જો તમે આનો ભાગાકાર કરશો તો તમને શેમાં મળશે તો કે પોઈન્ટમાં મળશે અને બાજુઓ છે કોઈ દિવસ પોઈન્ટમાં હોય ને આપણે ન કહી શકીએ કે 2.5 છે હંમેશા બાજુઓની સંખ્યા છે પૂર્ણ સંખ્યામાં આવે કાં તો 1 હોય 2 હોય 3 હોય પણ અપૂર્ણાંકમાં હોય નહીં એટલે કે અહીંયા બહિષ્કોણ છે એ શક્ય નથી તો બહિષ્કોણ શક્ય નથી એના પછી શું આ માપ નિયમિત બહિષ્કોણના અંતઃકોણનું માપ છે એ હોઈ શકે તો કે કેમ હવે ચલો આ માપ એટલે કે નિયમિત બહિષ્કોણનું અંતઃકોણનું માપ આપ્યું છે અંતઃકોણનું માપ એટલે આપણે ખબર છે કે અંદરની બાજુના માપ તો એમાં કેવી રીતે કરશું તો કે પહેલા અંતઃકોણ આપ્યું છે એટલે આપણે બહિષ્કોણમાં કન્વર્ટ કરવા માટે 180 માંથી આપણે બાદ કરવું પડે માપ કેટલું આપ્યું છે 22 ડિગ્રી છે તો લખીએ બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ 22 એટલે કેટલું આવશે 158 બહિષ્કોણનું માપ કેટલું મળી ગયું 58 તો હવે એના ઉપરથી મળી જશે તો કે બહિષ્કોણનું સંખ્યા બરાબર સૂત્ર શું હતું 360 છેદમાં n એટલે કે 360 અહીંયા બહિષ્કોણનું માપ એટલે આપણને આપ્યું હતું
158 બરાબર 360 છેદમાં n, આપણે n શોધવાનો છે એટલે 360 છેદમાં 158. તો આનો જવાબ પણ આપણને શેમાં આવશે તો કે પોઈન્ટમાં, એટલે કે આ પણ બહિષ્કોણનું માપ હોઈ શકે નહીં. બહિષ્કોણના અંતઃકોણનું માપ હોઈ શકે નહીં, બરોબર. એના પછી પ્રશ્ન છ, તો નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ છે એ કેટલું હોઈ શકે? કેમ તો હવે જો કોઈ પણ બહુકોણ હોય છે એની શરૂઆત છે ક્યાંથી થાય છે, એના શિરોબિંદુઓ ક્યાંથી થાય છે, તો આપણે બહુકોણનું વર્ગીકરણ વિશે સમજ્યા હતા. તો એમાં ત્રણ શિરોબિંદુ આપ્યા હોય તો એને આધારિત ત્રિકોણ છે એ બને છે. એટલે કે નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછા ત્રણ શિરોબિંદુઓ હોય છે જે ત્રિકોણ થી ઓળખાય છે. કયો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ લખવું પડશે કૌંસમાં. નિયમિત કોણ એટલે કે જેની બધી જ બાજુઓ કેવી હોય? સમાન હોય. સમાન એટલે કે સમબાજુ ત્રિકોણ, સમ એટલે સરખું, જેની બધી જ બાજુઓ સરખી હોય તો એને સમબાજુ કહેવાય. તો ત્રિકોણ દાખલા તરીકે કોઈ આ રીતનો છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180. તો આ 180 એટલે કે 6 × 3 = 18, એટલે કે બધા જ ખૂણાઓનો માપ કેટલો હોવો જોઈએ? તો કે 60 60. તો તે આપેલા બધા જ ખૂણાઓ છે એ સરખા થશે અને બધા ખૂણાઓનો સરવાળો પણ 180 થશે. એટલે આથી નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોવું જોશે? તો કે 60 હોવું જોઈએ, બરોબર. ક્લિયર આટલું કે અંતઃકોણ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? 60. હવે એવી જ રીતે બહિર્કોણનો ઓછા વધુમાં વધુ કેટલું હોવું જોઈએ? તો એક સૂત્ર છે કે નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ, અને આ બધાનો જ સરવાળો કેટલો થાય છે? તો કે 180. એટલે કે અંતઃકોણ બહિષ્કોણનું વધુમાં વધુ, તો ટોટલ આપણે 180 છે, બરોબર. આ ઓછામાં ઓછું આ અંતઃકોણની છે. અહીંયા આપણે કિંમત મૂકીએ એટલે કે 60 વત્તા બહિષ્કોણનું માપ બરાબર 180. તો 60ને ઓલી બાજુ લઈ જાય એટલે કેટલા થશે? માઇનસ, એટલે કેટલું થઈ ગયું? 120. આમ બહિકોણનું વધારામાં વધારે કેટલું માપ હોવું જોઈએ? 120. અને અંતઃકોણનું માપ છે એ 60 હોવું જોઈએ. તો આમ આપણે સ્વાધ્યાય 3.2 છે એ પૂરું કર્યું. હોમવર્કમાં ફરી પાછું આજે જેટલું લખ્યું છે એ બધું જ ક્લાસ વર્ક છે એ ફેરબુકમાં અને રફ બુકમાં છે એ લખવાનું છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કર્યું.